જુદી જુદી લીલાઓ કરી અને આ ભૂમિ નો ભાર છે એ ભૂમિ નો ભાર ઉતારતા જાય છે. એક દિવસ સંતો મહંતો દુર્વાસા ઋષિઓ મુનિઓ બધા છે ને એ દ્વારિકામાં આવ્યા, દ્વારિકામાં આવ્યા છે. અને યાદવ બાળકોને એમ થયું કે આ સંતો આવ્યા ને એમની આપણે પરીક્ષા છે. એટલે શાંત નામનો યાદવ હતો એ બહુ રૂપાળો હતો, એટલે યાદવ બાળકો ભેગા મળી આ શાંત નામના યાદવને ઉદરમાં એક તાંસડી બાંધી એ શાંતને સાડી પહેરાવી તૈયાર કરી અને ઋષિ મુનિઓ પાસે લઈ ગયા છે. ત્યાં જઈ અને કીધું મહારાજ આ સ્ત્રી છે એ શરમાય છે તમને પૂછતા કે એના ઉદરમાં બાળક છે એ પુત્ર છે કે પુત્રી એ તમને પૂછતા શરમાય છે તો તમને શરમાય. પણ આ શિષ્ય યોગી હતા બધું જાણી ગયા અને પાછા દુર્વાસા સાથે હતા અને દુર્વાસા એટલે ક્રોધના બાળક. દુર્વાસા કહે છે કે સાંભળો હે યાદવ બાળકો કે તમે અમારી શું મસ્કરી કરવા આવ્યા છો કે શું? હવે સાંભળતા જાઓ. ઇદમ શરીરના ઉદરે નતુ કન્યા નતુ પુત્ર મૂસમ જનૈષ્યતિ અને યેન મૂસમેન યદુ કુલમ ભવિષ્યમ સંસારતિ. આજે છે ને આ યાદવ એના ઉદર માંથી નહીં પુત્ર આવે નહીં પુત્રી આવે, એક મૂસળ જન્મશે અને આ મૂસળ થી આખા યદુ કુળ નો નાશ થઈ જશે અને યદુ કુળ નો સંહાર થઈ જશે. આ યદુકુળ ને શ્રાપ મળ્યો. પછી તો યાદવો પસ્તાવા લાગ્યા, આવી અને શાંતના કપડા ઉતાર્યા અને જ્યાં તાંસડી બાંધી હતી એ તાંસડીની જગ્યાએ એક લોખંડનું મૂસળ નીકળ્યું. હવે જાઉં ક્યાં, કોને વાત કરી? ભગવાન પાસે વાત કરે તો ભગવાન ક્રોધે ભરાય, એટલે વસુદેવજીને વાત કરી. વસુદેવજીએ એ મૂસળ ને ઘસાવી નાખ્યું, સાવ ઘસાવી અને એક નાનો છેલ્લે ટુકડો વધ્યો, એ ટુકડો વસુદેવજીએ સમુદ્રમાં ફેંક્યો. અને જ્યાં એ મૂસળ ઘસાવ્યું હતું ને ત્યાં એક વનસ્પતિ થઈ એરકા નામની. આ એરકા વનસ્પતિ થઈ, આ વનસ્પતિનું પાન કર્યું, યાદવોને નશો ચડ્યો અને યાદવનો વિનાશ થયો. અને જે મૂસળનો ટુકડો વધ્યો હતો એ સમુદ્રમાં ફેંક્યો, એક માછલું એને ગળી ગયું. એ માછલું એક જરા નામના પારાધીના હાથમાં આવ્યું, પારાધીએ માછલું ચીર્યું, એમાંથી આ મૂસળનો ટુકડો નીકળ્યો. એ ટુકડો લઈ અને જરા પારાધીએ બાણ બનાવ્યું અને આગળના ફણામાં એ મૂસળનો જે લોખંડ હતો ને એ લગાવ્યો છે. જો ભગવાન પોતે પણ એ શ્રાપમાંથી મુક્ત નથી થઈ ગયા અને એ જ બાણ પ્રભાસના ક્ષેત્રમાં પડેલ શ્રી કૃષ્ણના ચરણને વિંધી નાખ્યા. આવું શ્રાપ મળ્યો, વસુદેવજી આ બધું કરી નાખ્યું છે. પછી વસુદેવજી સમજી ગયા કે આ યદુકુળનો હવે નાશ તૈયારીમાં જ છે, યદુકુળનો હવે નાશ થવાનો છે. એટલે યદુકુળનો નાશ થાય એ માટે એના પહેલા વસુદેવજીને એમ થયું કે હું પણ કાંઈક જ્ઞાન અને ઉપદેશ ધારણ કરી લઉં. એટલે વસુદેવજી નવ યોગેશ્વર ની કથા આવે. નવ યોગેશ્વર છે, કવિ હરિ અંતરિક્ષ દ્રુમિલ ચમસ ગર્ભાંજન આવિહોત્ર. આ નવ યોગેશ્વરો છે કે જે નવે નવ યોગેશ્વર પાસે વસુદેવજી જ્ઞાન ગ્રહણ કરે છે. જ્ઞાન ગ્રહણ કરતા કરતા વસુદેવજી પૂછે છે એ પ્રશ્નના આ યોગેશ્વરો જવાબ આપે છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બતાવે કે સ્થિત પ્રજ્ઞા કોને કહેવાય, સ્થિત પ્રજ્ઞા કોને કહેવાય કે જેની તમે નિંદા કરો તો એક સરખી લાગે, જેની સ્તુતિ કરો તો પણ એક સરખી લાગે ને, આને સ્થિત પ્રજ્ઞા કહેવાય. કે જેને કદાચ તમે ગાળો દો તો પણ એને કડવી ન લાગે અને એના વખાણ કરો ને તો પણ એને કડવા મીઠા ન લાગે, આને સ્થિત પ્રજ્ઞા કહેવાય. આમ જુદા જુદા યોગેશ્વરો વસુદેવજીને ઉપદેશ કરે છે, કહે છે કે જે કઈ કાર્ય કરી એ બધું ભગવાનને અર્પણ કરી દેવ, જે કઈ આપણાથી સંસ્કાર્ય થાય જો સંસ્કાર્ય છે ને એ ભગવાનને અર્પણ કરવું. આપણાથી માનું કે દિવસમાં જે કઈ કોઈ સારું કામ થયું ને તો એ ભગવાનને અર્પણ કરી દેવું અને આપણે ગાઈ નહીં.
કાયન વાચા મનશે પ્રિયવા મન
અને ભગવાનને કંઈ અર્પણ કરીને તે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હોય ભગવાનને અર્પણ કરવી, ઉત્તમ વસ્તુ ભગવાનને અર્પણ કરવી. જેવું આપણે આપણા દેહને રાખીને એવો જ ભાવ આપણે દેવ પ્રત્યે રાખવો જોઈએ. યથા દેહે તથા દેવે. પૂજા કરવા જાય સત્યનારાયણની પૂજા હોય ગમે પૂજા હોય, એ ભાઈ છે ને પોતે 500 રૂપિયા નું પીતાંબર પહેરી અને પૂજામાં બેસે, અને જયારે ભગવાન ને વસ્ત્ર પરિધાન કરવાનો સમય આવે ત્યારે કે મારા લેવ નાળા છે. સોપારી લખી દઈ એટલે દુકાન વાળા સમજી જાય, 900 લખી દે એટલે દુકાન વાળો સમજી જાય પૂજા માટે લખી દીધી છે ને, એટલે દુકાન વાળો દુકાન પર ઉપર જે બેણી હોય એ બેણીને ઉતારે એના ઉપર એક એમ થાપડી મારીને ધૂળ પેલા ઉડાડે, ધૂળ ચડી ગઈ હોય એ બેણીમાંથી 900 સારી નાની નાની ગોતી નાખે પોલી અંદરથી સાવ પોલી હોય લ્યો લ્યો કદાચ પોલી એટલા માટે નહોતો હશે કે સર નવગ્રહ બરોબર બેસી શકી શકે. તો આવી પૂજા છે ને આ પૂજા વ્યર્થ છે કે જેનો કોઈ મતલબ નથી. પૂજા છે એ જેવું આપણા દેહ માટે હોય એનાથી પણ વિશેષ દેવ માટે કરીએ ને તો આ પૂજા ઉત્તમ ફળ આપે. અને ભગવાન છે ને એ ભગવાન કોઈ પદાર્થનો ભૂખ્યો નથી, ભગવાન ભાવનો ભૂખ્યો છે. પણ આવું ક્યારે કરી શકીએ કે જ્યારે આપણી શક્તિ ન હોય ત્યારે? ભાવ ક્યારે આપી શકીએ કે આપણી શક્તિ ન હોય કે આપણે વિષ્ણુને સોમસો અલંકાર પહેરાવી શકીએ તો ભાવનો ભૂખ્યો કહી શકીએ. બાકી આપણે 4-4 ને 5-5 તોલાની ચેનોને વીંટીઓ કરીને બેઠા તો આમ ભગવાન પ્રશંસન થાય, આમ ભક્તિ ન થાય. ભક્તિ છે ને ગર્જના વાળી હોવી, પૂજામાં બેસી પૂજામાં ભગવાનને ભાવ અર્પણ કરીએ. જે વસ્તુ જે સ્વાદ છે ને એ ભાવમાં જ છે. તમે ભગવાનને આપી શકો એવી તમારી પાસે તમારી પોતાની ચીજ કઈ? બોલો, એક પણ ચીજ તમે નથી આપી શકી. તમે શું આપી શકશો ભગવાનને? તમે પૂજામાં બેઠા ભગવાનની પૂજા કરી, તમે એક પણ વસ્તુ ભગવાનને આપી શકો આવી તમારી તાકાત નથી. કારણ કે જે છે એ ભગવાન, તમારી પાસે સુખ છે, સંપત્તિ છે, વૈભવ ના સાધન છે, બધા કોના ભગવાન? તમે શું આપી શકો? તો એક જ તમારી પાસે આપવાની વસ્તુ છે એ તમારા અંતરનો ભાવ, કે જે તમારો પોતાનો છે એ ભગવાનને આપી શકશે. અને આપણે ભગવાનને ભાવ આપીને તો જ ભગવાન આપણને ભાવ આપે. ભાવ કિંમત છે ને ભાવની કિંમત છે, ભાવની કિંમત છે. શ્રેષ્ઠ પૂજાઓ છે, કદાચ આપણી પાસે કોઈ પદાર્થ ન હોય તો મનથી પણ પૂજા થાય. કારણ કે માનસી પૂજા, પૂજાનો એક નિયમ છે માનસી પૂજા, મનથી થાય. મનથી ભગવાનનું આંખ બંધ કરી એ કૃષ્ણનો ધ્યાન કરી અને મનથી પૂજા કરવી કે ભગવાનને હું યમુનાના શુદ્ધ જળથી નવરાવું છું. અસલ જે કેસર ચંદન હોય એનું એ લાલાના તિલક કરું છું, સુગંધિત જે તેલ હોય એ કૃષ્ણના હું વાળમાં નાખ્યું. આ માનસી પૂજા. અને આપણે કહીને યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો સાબરા, યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો. કુમ કુમ કેસર તિલક સર
અને મનુષ્ય પોતે હોય તો બળ ભરે એ પરમાત્મા